નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ ઓક્ટોબર બે હજાર વીસ વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર કોમર્સ પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર આ બે માર્કના ત્રણેક પ્રશ્નો છે અભ્યાસ કરાયો તો આપણે સમયનો ટૂંકો ગાળો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું બરાબર છે હવે આજે આપણે પાંચ માર્કનો પ્રશ્ન ભણી રહ્યા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ફેરબુકમાં ઉપર લખી નાખજો પાંચ માર્કનો પ્રશ્ન છે બરાબર ધ્યાન આપજો વ્યાખ્યા કરાવી છે એટલે સેજે મુશ્કેલી નહીં પડે આકૃતિ સહિત આપણે ભણવાનો છે એટલે ખાસ ધ્યાન રાખજો અને આપણો પ્રશ્ન છે મિત્રો સ્થિર ખર્ચનો અર્થ એની આકૃતિ અને એની સમજૂતી આપણે આપવાની છે સૌથી પહેલાં આપણે અર્થ લઈએ સ્થિર ખર્ચ એટલે આપણે શરૂઆતમાં તમને સમજાવું હતું કે કોઈ પણ પ્રકારનો પછી ફેરફાર ન થાય એકવાર ખર્ચ થઈ ગયો એ થઈ ગયો બરાબર છે ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર ન થાય બરાબર છે ચાલો આપણે સ્થિર ખર્ચનો અર્થ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઉત્પાદન ઘટે કે શૂન્ય થાય જે ખર્ચમાં કોઈ ફેરફાર જ ન થાય એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે મેં અર્થ કર્યો ત્યારે એક નાનકડી લાઈન બોલ્યો તો કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધતા જે ખર્ચ સ્થિર રહે છે ઉત્પાદન ઘટતા એ ખર્ચ સ્થિર રહે છે અને ઉત્પાદન શૂન્ય કરો તો પણ ખર્ચ સ્થિર જ રહે છે એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે પહેલો પોઈન્ટ મિત્રો અર્થનો બનશે બીજો પોઈન્ટ શેનો બનશે યાદ રાખવા માટે હું પોઈન્ટ ભાઈ તમને કરાવતો જાઉં બીજો પોઈન્ટ છે ને એમાં કયા કયા ખર્ચનો સમાવેશ થાય તો કે સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન હોય એકવાર લઈ લીધી લઈ લીધી બરાબર ને પછી એમાં વારંવાર આપણે ફેરફાર નથી કરતા એટલે જ સ્થિર ખર્ચ કહે છે મકાનનું ભાડું તમે ઉત્પાદન કરો કે ન કરો ભાડું તો આપવું જ પડે મૂડીનું વ્યાજ કાયમી સ્ટાફ હોય એને વેતન એ આપવું જ પડે ને કંઈ કામ કરાવો કે ન કરાવો બરાબર એટલે કાયમી સ્ટાફનું વેતન મિલકત વેરો વીમાના પ્રીમિયમ આ બધા ખર્ચનો સમાવેશ શીર ખર્ચમાં થાય બે પોઈન્ટ યાદ રહી જ ગયા હશે તમને મિત્રો પેલો ખર્ચ અર્થનો પેલો પોઈન્ટ અને બીજો એમાં કયા કયા ખર્ચનો સમાવેશ થાય એ બરાબર છે ચાલો આપણે આગળ ભણીએ હવે શિર ખર્ચની બીજું નામ કયું છે ખબર છે ખાસ યાદ રાખજો એને પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે યાદ રાખજો એમસીક્યુમાં એક બે વાક્યમાં પણ પૂછાય સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી રીતે સંબંધિત નથી જો બરાબર સમજો ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી રીતે સંબંધ નથી માટે પૂરક ખર્ચ છે સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે કારણ કે તે વસ્તુના બધા એકમો ઉપર આધારિત છે બે શબ્દો મહત્વના આવ્યા પૂરક ખર્ચ એટલે કહેવામાં આવે છે કે ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી અને સર્વસામાન્ય એટલા માટે કહેવામાં આવે છે કે બધા એકમો ઉપર આધારિત છે બરાબર હવે આપણે એક કોષ્ટક સમજીએ કોષ્ટક આપણું એવું છે કે એક પહેલું ખાનું છે એમાં ઉત્પાદનના એકમો લીધા છે અને બીજું ખાનું છે એમાં ખર્ચ લીધો છે જો મિત્રો શીર ખર્ચ છે ને એ શિર જ રાખ્યો છે જો પાંચસો 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 શીર જ છે અને એકમો છે એનું ઉત્પાદન છે ને એ ટૂંકા ગાળામાં વધતું જાય છે જીરો પછી સો એકમનું ઉત્પાદન થાય બસોનું કે ત્રણસોનું કરો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે બરાબર અનુસૂચિમાં આપણને શું બતાવ્યું છે જો મિત્રો અનુસૂચિમાં આપણે ઉપર તમને શું સમજાવ્યું કે ઉત્પાદન એકમો વધતા જાય છે ઝીરો સો બસો ત્રણસો પણ શીર ખર્ચ છે ને એ જો પાંચસોની સપાટી એમ નામ જ રહે છે યથાવત જ રહે છે બરાબર ઉત્પાદન અને શિર ખર્ચ વચ્ચે આપણે જે સંબંધ છે ને આકૃતિ દ્વારા પહેલાં હું તમને સમજાવું પછી દોરીને બ્લેકબોર્ડ દ્વારા પછી સમજાવીશ પેલા આની અંદર તમે જોતા જાઓ કે જો ઓ એક્સ ધરી એટલે નીચે એમાં ઉત્પાદન લીધું છે ઓ વાય ધરી તો એની ઉપર શિર ખર્ચ લીધો છે બરાબર છે હવે ઉત્પાદનના એકમો છે જો સો બસો અને ત્રણસો એમ આપણે લેતા જઈએ છીએ જ્યારે ઓ વાયદરી ઉપર સ્થિર ખર્ચ બસો ચારસો છસો એવી રીતના લીધા છે બરાબર હવે સ્થિર ખર્ચ છે ને આપણો પાંચસો છે જો એ પાંચસોની લીટી મેં એમ રાખું જોઈએ એ સ્થિર ખર્ચની રેખા છે એ સ્થિર ખર્ચ એમનામ એટલા માટે એમનામ તમને હું બતાવું સ્થિર ખર્ચની રેખા છે સો એકમ કરો ઉત્પાદન તો એ ખર્ચ સ્થિર ખર્ચ પાંચસો થાય છે જો એ પોઈન્ટ છે અહીંયા બસો એકમનું ઉત્પાદન કરો તો સ્થિર ખર્ચ પાંચસો થાય છે બીજી અને તમે ત્રણસો એકમનું ઉત્પાદન કરો તો એ સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે સી એટલે એ બી સી આ બધા પોઈન્ટ આપણને બતાવે છે કે તમે ગમે તેટલું ઉત્પાદન કરો ત્રણસો એકમ સુધી ખર્ચ તો પાંચસો એકમ પાંચસો રૂપિયા સુધીનો જ રહે છે બરાબર છે ચલો આપણે દોરીને સમજીએ એકવાર ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી હું પહેલાં દોરું છું નીચે ઓ એક્સ ધરી છે ઊભી છે એ ઓ વાય ધરી છે ઓ એક્સ ધરી છે એની ઉપર ઉત્પાદન છે ઓ વાય ધરી ઉપર સ્થિર ખત હું ટૂંકમાં લખું સ્થિ અને ખ બરાબર સ્થિર લીધું છે હવે જુઓ ઉત્પાદનના એકમો સો બસો અને ત્રણસો બધાએ અંતર લઈ લેવાનું તમારે થોડું થોડું સરખું અંતર લેજો તમે ટેક્સબુકમાં દોરો ને ત્યારે બરોબર છે કલગ અલગ લઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય સો બસો ને ત્રણસો બરાબર અને ઓ વાયધરી ઉપર બસો બસો પછી ગેપ રાખું છું જો ચારસો અને છસો બરાબર આપણે ખર્ચ છે પાંચસો બતાવ્યું છે એટલે ચારસો ને છસો ની વચ્ચે હું લીટી દોરી નાખીશ બરાબર અને લીટી છે ની આવશે મિત્રો સીધી સીધી દોરી જ નાખીશ જો હું આખી આખી સ્થિર ખર્ચ રેખા કહેવાય ખર્ચ આપણો પાંચસોની સપાટી સ્થિર જ રહે છે ઉત્પાદન તમે સો એકથી જો હું સો એ થી ઉપર લઉં છું આ રેખા યાદ રાખજો મિત્રો સ્થિર ખર્ચની રેખા છે બરાબર હવે નીચે જો સો એકમનું ઉત્પાદન કરો તો ઉપર એ લખીશું બરાબર ખર્ચ તો એટલું જ થાય છે બસો એકમનું ઉત્પાદન કરો એટલે બી ત્રણસો એકમનું ઉત્પાદન કરો તો સી એટલે ઉત્પાદન ગમે તેટલું તમે વધારો ઘટાડો ખર્ચ એ સ્થિર જ રહે છે આ રીતે આકૃતિ દોરવાની રહેશે હવે મિત્રો આકૃતિ ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ઉત્પાદન શૂન્ય એટલે કે જીરો બિંદુ એ હોય છે ત્યારે સ્થિર ખર્ચ પાંચસો રૂપિયા જ છે બરાબર ઉત્પાદન વધીને સો એકમ બસો એકમ કે ત્રણસો એકમ થાય ત્યારે પણ ખર્ચ રૂપિયા પાંચસોની સપાટી એ જ રહે છે તેથી જ તેને શિર ખર્ચ કહેવાય બરાબર વાય વન એ બી સી વાય વન શેનું છે તમને ખ્યાલ આવ્યો મિત્રો વાય વન છે ને એ ઉત્પાદન શૂન્ય હોય ને તો એ ખર્ચ પાંચસો થાય છે એટલે વાય વન મેં અહીંયા લખ્યા છે અને એ બી સી આ બાજુ લખ્યા છે બરાબર છે આકૃતિમાં તમે જોઈ શકો છો એ બધા બિંદુઓવાળી જે રેખા છે ને સ્થિર ખર્ચની રેખા છે જે તમને એમ સીક્યુની અંદર પૂછાય કે સ્થિર ખર્ચની રેખા કેવી છે તો કે એક્સ ધરીને સમાંતર જો તમને એક્સ ધરીને સમાંતર જોવા મળે સ્થિર ખર્ચની રેખા જો છે એ ઉપર એટલે એક્સ ધરીને સમાંતર આ એમ સિક્યુમાં આપણને પૂછાઈ શકે બરાબર તો આ પાંચ માર્કનો પ્રશ્ન છે એ બરાબર રીતે ફેરબુકમાં લખી નાખજો અને હોમવર્કની અંદર પણ આ પ્રશ્ન તમારે કરવાનો છે અસ્તુ